જેમાં તમારે એમસીક્યુઝ છે, ખરા ખોટા છે, ખાલી જગ્યા છે, એ જસ્ટ તમારે રીડ કરવાના છે. અને જો પોસિબલ હોય તો તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો. અને જે એક બે વાક્યના પ્રશ્ન જવાબ છે એને તમે તમારી સીડબલ્યુ બુકમાં લખવાના છે, રાઈટ? એટલે કે ક્વેશ્ચન નંબર 1 કરી ચેપ્ટરનો હેડિંગ, એટલે કે ચેપ્ટરનું નામ લખી અને ક્વેશ્ચન નંબર 1 એ રીતે હેડિંગ આપી અને તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે જે એક બે વાક્યમાં છે, રાઈટ? અને ખાલી ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, એમસીક્યુઝ છે, જોડકા છે, એ બધું ખાલી તમારે રીડ કરવાનું છે, જેથી તમે પ્રિન્ટ પણ લઈ શકો છો. ઓકે, તો હવે આજે આપણે આ ચેપ્ટરમાં નાની નાની એવી આપણને સ્ટોરીઓ આપેલી છે, ઓકે, જે આપણા ફ્રેન્ડ્સ રિલેટેડ છે, એટલે કે આપણા સાથી છે, રાઈટ? તો હવે આપણે સ્ટોરીને રીડ કરીએ અને એની નીચે જે ક્વેશ્ચન આન્સર આપેલા છે એ આપણે આપણી સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ કરવાના છે. એટલે કે એ સ્વાધ્યાય પોથી દીધી તમને જસ્ટ પીડીએફ મોકલશે અને તમારે એમાંથી ક્વેશ્ચન આન્સર છે તમારે તમારી સીડબલ બુકમાં લખવાના છે. ઓકે, તો હવે આપણે તમારી ટેક્સ્ટ બુક લઈને તમે બેસી શકો છો કે જેથી તમે પણ રીડ કરી શકો. તો ફાસ્ટ બધા ENV ની ટેક્સ્ટ બુક લઈને જ બેસશે. ઓકે, જેમાં ચેપ્ટર નંબર 19 છે તમારે ઓપન કરવાનું છે. ઓકે, તો તમે લોકો એમાં જોઈ શકો છો કે તમને બે ચિત્રો આપેલા છે. ઓકે, તો એ ચિત્રોના આધારે આપણે સ્ટોરી જોઈએ. છતના પંખામાંથી ટક અવાજ આવ્યો હતો. છતમાં જે આપણે ફેન લગાવેલો હોય જેમાંથી બધાએ અવાજ સાંભળ્યો. કલ્યાણીએ બૂમ પાડી, એટલે કે કલ્યાણી નામની એક ગર્લ છે, એમને જોરથી બૂમ પાડી. જુઓ જુઓ, એક પંખીને ઈજા થઈ, એટલે કે બધા અહીં જુઓ, એક પંખીને ઈજા થઈ છે, એટલે કે જે ટક અવાજ આવ્યો હતો એમાં એ પંખીને ઈજા થઈ છે, કેમ કે એ પંખી છે એ પંખામાં આવી ગયું હતું. પીટરે તરત જ ઊભા થઈ પંખીને પકડી લીધું, એટલે કે પીટરે પંખીને પકડી લીધું. પંખી પીડાતું હતું, એટલે કે પંખીને ખૂબ જ દર્દ થતું હતું, કેમ કે પંખામાં આવી ગયું હતું, રાઈટ? એટલે એમને દર્દ થતું હતું. નવજોત અને હરભજન ઝડપથી વાટકામાં પાણી લાવ્યા, એટલે કે નવજોત અને હરભજન છે એ ઝડપથી વાટકામાં પાણી લાવ્યા. પીટરે ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો, એટલે કે પીટર છે એને ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો, કે એમને ઈજા થઈ હતી પંખીને, રાઈટ? તેઓએ પંખીની ચાંચ આગળ વાડકો ધર્યો, એટલે કે પંખીની જે ચાંચ હતી એની આગળ વાડકો ધર્યો, એટલે કે એ પાણી પી શકે. પંખીએ થોડું પાણી પીધું, તે પાંખો હલાવતું હતું, એટલે કે એને જો પંખામાં આવી ગયું હતું એટલે ઈજા થઈ હતી, તો એ પાંખો હલાવતું હતું. નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું, એટલે કે જ્યાંથી જવાનો રસ્તો હતો ત્યાંથી નવજોતે બધાને ખસી જવા કહ્યું. બધાએ જોયું, પંખી ઉડવાની મથામણ કરતું હતું, એટલે કે બધાએ જોતા હતા કે પંખી છે ઉડવાની મથામણ કરતું હતું, કેમ કે તે ઉડી શકતું ન હતું, કારણ કે એમને ઈજા પણ થઈ હતી એટલા માટે એ ઉડી શકતું ન હતું. થોડી જ વારમાં પંખી ઉડી ગયું. તો તમે ચિત્રમાં કે પંખી છે ઉડી જાય છે. પછી બીજે દિવસે વર્ગખંડમાં એક પંખી આવે છે અને બધા બાળકો એ પંખીને જોવે છે, રાઈટ? નેક્સ્ટ પેજ ઉપર છે. પછી બધા બાળકો એવું જોવાય છે કે આ એ જ પંખી છે કે જેને ઈજા થઈ હતી, એના માટે એ લોકો પંખો બંધ કરી દે છે કે જેથી એ જોઈ શકે કે એ પંખી જેને ઈજા થઈ હતી એ જ છે કે બીજું છે, રાઈટ? તો આ રીતે આપણને એક સ્ટોરી આપેલી છે અને હવે નીચે તમને પાંચ વાક્યો આપેલા છે, અલગ અલગ જે આ સ્ટોરીમાં જ આવેલા છે. અને એ વાક્યમાં તમારે શું કરવું છે, આગળ તમે જુઓ છો કે એમાં બોક્સ આપેલા છે જેમાંથી પહેલા વાક્યમાં પાંચ નંબર લખેલા છે, તો આપણે એ વાક્યને ક્રમમાં ગોઠવવાના છે કે એ સ્ટોરીમાં પહેલું વાક્ય કયું હતું, બીજું વાક્ય કયું હતું, ત્રીજું વાક્ય કયું હતું અને ચોથું વાક્ય કયું હતું. તો તમે લોકો સ્ટોરી રીડ કરેલી છે આપણે, રાઈટ? તો તમે બધા વાક્યમાં પહેલા આવી રીતે અંડરલાઈન કરી શકો છો અને પછી લાઈનમાં એને ગોઠવી શકો છો, રાઈટ? તો આ રીતે તમારે એ જે વાક્યો આપેલા છે એને લાઈનમાં ગોઠવવાના છે. ઓકે,
પછી નેક્સ્ટ એટલે કે એની નીચે એક બીજી સ્ટોરી આપેલી છે, જેનું નામ છે શંકરની બિલાડી. રાઈટ, તો શંકર છે ખૂબ જ ખુશ હતો કેમ કે એને ઘરની પાછળ જ્યાં વાડો હતો ત્યાં બિલાડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. રાઈટ, એટલા માટે એ ખૂબ જ ખુશ હતો અને તે પોતાનો જે ફ્રી ટાઈમ છે એટલે કે નવરાશનો સમય છે તેમાં એ બિલાડીના બચ્ચાને રમવામાં પસાર કરતો હતો. રાઈટ, તો એમને બિલાડીના બચ્ચા છે ખૂબ જ ગમતા હતા. પછી એક દિવસ એ રાત્રે સૂતો હતો તો જાગી ગયો બિલાડીના રડવાના અવાજ. તો બિલાડી છે ખૂબ જ રડતી હતી, પોતાના ત્રણ બચ્ચાને સાથે લઈને રડતી હતી. તો શંકર છે જાગી જાય છે અને જોવા જાય છે પાછળ વાડામાં કે બિલાડી કેમ રડે છે. પછી એ જોવે છે તો એના ત્રણ જ બચ્ચા હોય છે, એક બચ્ચો ખોવાઈ ગયો હોય છે એટલા માટે બિલાડી રડે છે એમ શંકર સમજે છે. પછી તે વાડાની બહાર જાય છે અને જોવે છે કે બિલાડીનું બચ્ચું ચોથું છે એ ક્યાં છે. તો એ પોતે જોવે છે તો એની બહેન છે, શંકરની બહેન છે એ, એ બચ્ચાને રમાડતી હોય છે. રાઈટ, તો શંકર એની બહેનને કહે છે કે તું અંદર આવ, બિલાડી છે ખૂબ જ રડે છે કેમ કે એનું એક બચ્ચું ખોવાઈ ગયું છે. રાઈટ, પછી એ બંને અંદર જાય છે એના બચ્ચાને લઈને અને પછી બિલાડી શાંત થઈ જાય છે એટલે શ્યોર થઈ જાય છે કે બિલાડી તેના ચોથું બચ્ચું ખોવાઈ ગયું હતું એટલા માટે જ રડતી હતી. રાઈટ, તો હવે આ સ્ટોરીની નીચે પણ તમને બે ક્વેશ્ચન પૂછેલા છે, બે ત્રણ. રાઈટ, તો એના આન્સર આપણે ક્યાં લખવાના છે? CW બુકમાં જ્યારે તમને PDF મળે છે ત્યારે. ઓકે, તો હવે આપણે બે સ્ટોરી જોઈ લીધી છે. રાઈટ, એક પંખીવાળી અને બીજી છે બિલાડીવાળી, એટલે કે ફર્સ્ટ અને સેકન્ડ પેજ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે મીનુની ગાય. તો તમે તમારી ટેક્સ્ટ બુકમાં ચિત્ર જોઈ શકો છો. રાઈટ, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. મીનુને ગાય છે અને એ ગાયનું નામ ગંગા છે. તો આ પણ તમારે બધી સ્ટોરીઓમાં જે નામ આપેલા છે ખાસ યાદ રાખવાના છે, કેમ કે તમને એક્ઝામમાં MCQમાં કે ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે, અધરવાઇઝ એક શબ્દના જવાબમાં પણ પૂછાઈ શકે છે. લાઈક એક્ઝામ્પલ કે મીનુની ગાયનું નામ ખાલી જગ્યા છે તો આન્સર આવે ગંગા. ઓકે, મીનુની ગાય છે અને એ ગાયનું નામ ગંગા છે અને મીનુ છે એ ગંગાને ચરાવવા રોજ ખેતરે લઈ જાય છે. રાઈટ, ગાય છે તેને ચરાવવા માટે રોજ ખેતરે લઈ જાય છે મીનુ. એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું. ગંગા એટલે કોણ? યસ, ગંગા એટલે મીનુની ગાય. રાઈટ, તો એની સાથે ઝડપથી સ્કૂટર આવતું હતું એ ગંગા સાથે અથડાયું. તેના પગને ઈજા થઈ, પગના ઘાવમાંથી ખૂબ જ લોહી નીકળતું હતું એટલે એને ઈજા થઈ. એના પગમાં જે ઘાવ આવ્યો છે એમાંથી ખૂબ જ લોહી નીકળતું હતું. તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે ગાય છે એના પગમાં ઈજા થઈ છે અને એમાંથી લોહી નીકળે છે. રાઈટ, અને નીચે બે ક્વેશ્ચન આપેલા છે. ઓકે, તો આ સ્ટોરીમાં પણ તમને MCQ પૂછાઈ શકે છે. મીનુની ગાયનું નામ શું હતું? મીનુ કોના સાથે, એટલે કે મીનુની ગાય છે કોના સાથે અથડાય છે? તો આન્સર આવે કે ઝડપથી આવતા સ્કૂટર સાથે અથડાય છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈ લે. નેક્સ્ટ છે ચંદુ ધોબી તેના ગધેડાનું ખૂબ ધ્યાન રાખે છે અને ગધેડો પણ તેને કામમાં ખૂબ જ મદદ કરે છે. તો ચિત્ર જુઓ અને તેના માટે શું કરે છે તે લખો, એટલે કે ચંદુ ધોબી છે તે તેના ગધેડા માટે શું કરે છે તે લખવાનું છે. તો તમે ત્યાં ચાર ચિત્ર જોઈ શકો છો. રાઈટ, તો ચિત્ર જોઈને તમને પણ ખ્યાલ આવતો હશે કે પહેલા ચિત્રમાં છે ચંદુ ધોબી છે એ ગધેડાને નવડાવે છે. રાઈટ, તો પહેલી લાઈનમાં તમે લખી શકો છો કે ચંદુ ધોબી ગધેડાને નવડાવે છે. પછી બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે ચંદુ ધોબી છે એ ગધેડાને ખવડાવે છે. પછી ત્રીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે ચંદુ ધોબી છે ગધેડાને પાણી પીવડાવે છે. તો આ રીતે જે ચિત્રો આપેલા છે એની બાજુમાં લાઈન્સ આપેલી છે જેમાં તમારે લખવાનું છે કે ચંદુ ધોબી છે એ શું કરે છે. રાઈટ, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. નેક્સ્ટ છે તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો જ્યારે એ, જો તમે કોઈ પાલતુ પ્રાણી પાળેલા હોય તો તમારે એ આન્સર લખવાના છે.
લાગે છે ત્યારે, જ્યારે એને તરસ લાગે છે ત્યારે તમે શું કરો છો? એ તમારે પુસ્તકમાં જે ખાલી જગ્યા આપેલી છે એ કમ્પ્લીટ કરવાની છે, એટલે કે ત્યાં લખવાનું છે. પરંતુ ક્યારે? કે જ્યારે તમને એડિશન આપેલું છે કે તરસ લાગી હોય ત્યારે, તો ત્યારે તમે શું કરો છો? એને પાણી પીવડાવો છો, તો ત્યાં લખવાનું કે એને પાણી પીવડાવીએ છીએ. ઓકે, જો તમારે પાલતુ પ્રાણી હોય તો રાઈટ અહીંયા લખેલું છે કે તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો. ઓકે, જો તમારે હોય તો તમારે કોષ્ટક કમ્પ્લીટ કરવાનું છે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. નેક્સ્ટ છે, ઘણા લોકો પાલતુ પ્રાણી રાખી તેનું ધ્યાન રાખે છે. આવા પ્રાણીના નામ આપ્યા છે, ખૂટતી વિગત લખો. એટલે કે ઘણા પ્રાણીઓ છે આપણને ઘણી બધી વસ્તુ આપે છે અને ઘણા લોકો એ પાડેલા પણ હોય છે. તો લાઈક એક્ઝામ્પલ તમને એવું આપેલું છે કે દૂધ આપે છે, તો કયું પ્રાણી દૂધ આપે છે? યસ, ગાય. તો તમે ત્યાં ગાય લખી શકો છો. પછી કોઈ બીજા પ્રાણીનું નામ આપેલું છે, તો એ પ્રાણી શું આપે છે? તો સામેની સાઈડ જે વસ્તુ આપતું હોય તેનું નામ લખવાનું છે. ઓકે, તો એ પણ કોષ્ટક તમારે વ્યવસ્થિત રીતે રીડ કરવાનું છે અને કમ્પ્લીટ કરવાનું છે. રાઈટ, જસ્ટ એમાં તમારે પ્રાણી શું આપે છે અને પ્રાણી ના જે વસ્તુ આપે છે એ આપેલી હોય તો એ પ્રાણીનું નામ લખવાનું છે. અને પ્રાણીઓ વિશે તો આપણે ચેપ્ટર 1માં જ ડિટેલ્સમાં માહિતી મેળવી લીધી છે. તો આઈ હોપ કે તમને બધાને ખ્યાલ જ હશે. અને આના ચેપ્ટરમાં જે પ્રશ્ન જવાબ આવે છે એ બધા જ આપણે CW બુકમાં લખવાના છે. રાઈટ, એટલા માટે આપણે હવે ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન આન્સર લખતા નથી. રાઈટ, તો એ કોષ્ટક તમારે સમજવાનું છે. રાઈટ, અધરવાઇઝ એના ક્વેશ્ચન આન્સર છે એ પણ સ્વાધ્યાય પોથીમાં આવશે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. નેક્સ્ટ છે પંખી પરબ. પંખીનું પરબ એટલે પંખીનું પાણી પીવાનું જે હોય છે એને પંખી પરબ કહેવાય છે. રાઈટ, જે માણસો માટે પાણીના પરબ બાંધવામાં આવે છે એ જ રીતે પંખી માટે પણ પરબ બાંધવામાં આવે છે. જો પોસિબલ હોય તો તમારે એક માટીનું મોટું વાસણ લેવાનું છે અને તમે ચિત્રમાં જોઈ શકો છો તેમાં જે રીતે વારો કે દોરી બાંધેલી છે એવી રીતે બાંધી અને તમારી ઘરની આસપાસ જે વૃક્ષો હોય છે એની મજબૂત ડાળી હોય છે એની સાથે તમે લટકાવી શકો છો અને તેમાં થોડું પાણી પણ ભરવાનું હોય છે. રાઈટ, અને પછી જોવાનું કે કયું પક્ષી ત્યાં પાણી પીવા માટે આવે છે, તેનું અવલોકન કરવાનું છે. આ પણ એક નાની એક્ટિવિટી છે. જો પોસિબલ હોય તો તમારા એક્ટિવિટી કરવાની છે. ઓકે, નોટ કમ્પલસરી, પોસિબલ હોય તો જ તમારે એક્ટિવિટી કરવાની છે. એક માટીનું મોટું વાસણ લઈ એમાં પાણી ભરી દોરી બાંધી અને હેંગ કરવાનું છે કોઈ પણ વૃક્ષની જે ડાળી છે ત્યાં. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે, આપણી જેમ પંખીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે. ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પ્રાણીઓ બંનેને જરૂરી છે. તો એ બધાના ત્રણ ત્રણ નામ લખો કે માનવી માટે કઈ વસ્તુઓ જરૂરી છે અને પ્રાણીઓ માટે કઈ વસ્તુઓ જરૂરી છે. તો બધાને કહે છે ખોરાક છે, પછી રહેવા માટે મકાન ઘર છે, કપડાં છે, એ બધું માનવી માટે ખૂબ જ જરૂરી છે. અને પંખીઓ માટે શું જરૂરી છે? પહેલાં તો પાણી, રાઈટ, પછી પંખીઓને પણ ખોરાક જોઈએ છે. તો આ રીતે માનવીઓ અને પ્રાણીને જીવતા રહેવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે તેના ત્રણ ત્રણ નામ લખવાના છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. નેક્સ્ટ છે, પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે. એટલે કે પ્રાણીઓ છે એ પણ જુદા જુદા પ્રકારનો ખોરાક ખાય છે. તો તમે જે પ્રાણીઓને ખવડાવ્યું હોય અને શું ખવડાવ્યું એ તમારે નેક્સ્ટ પેજમાં જે બોક્સ આપેલું છે ત્યાં લખવાનું છે કે જો તમે કોઈ પ્રાણીઓને ખવડાવેલું છે તો એ પ્રાણીનું નામ અને શું ખવડાવ્યું છે એ બંને તમારે કોષ્ટકમાં કમ્પ્લીટ કરવાના છે. ઓકે, જો તમે ખવડાવ્યું હોય તો. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. કોઈ પ્રાણી કે પંખીએ તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તે અંગે લખો. તમારો ખોરાક પડ્યો હોય અને કોઈ પ્રાણી કે પંખી તમને ખબર ન હોય અને એ રીતે ખાઈ લીધું હોય તો તમારે એ અંગે લખવાનું છે. જો આવું થયું હોય તો જ તમારે લખવાનું છે. ઓકે, આઈ થિંક કે આવું તો નહીં જ થયું હોય. રાઈટ, તો તમારે ત્યાં કંઈ જ લખવાનું નથી. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. કોણ શું ખાય છે? જુદા જુદા રંગની લાઈન દોરી છોડો. તો આ પણ હવે આપણને બધાને ખ્યાલ છે કે કયું પંખી છે, કયા પ્રકારનો ખોરાક લે છે. કેમ કે હવે આપણે થર્ડ ગ્રેડમાં છે તો હવે આપણને એટલી ખબર જ હોય છે અને આપણે ચેપ્ટર 1માં પણ ડિટેલ્સમાં સમજી ગયા છીએ. તો કયું પ્રાણી કયો ખોરાક લે છે એ રીતે તમારે
નેક્સ્ટ એટલે કે લાસ્ટ પેજ માં તમને એક સ્ટોરી આપેલી છે જેનું નામ છે રાણીનો બગીચો. રાઈટ, તો એ સ્ટોરી પણ તમારે આજે સાથે રીડ કરવાની છે અને એકવાર આપણે અહીં પણ રીડ કરી લઈએ. ઓકે, તો જેમાં તમને નાના નાના બોક્સિસ આપેલા છે 1 2 3 4 એટલે કે એ રાણી છે અને એના જે માળી છે એના બગીચાનું એ બનેલી વાતચીતનો એ સ્ટોરી આપેલી છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. માળી રાણીના બગીચામાંથી કેરી બનાવ્યો, તો આ ફર્સ્ટ છે, રાઈટ? એટલે કે માળી છે રાણીના બગીચામાંથી કેરી લાવે છે. કેટલી સરસ કેરીઓ છે, કેટલી બધી કેરીઓ લાવે છે અને પછી કહે છે કે કેટલી સરસ કેરીઓ છે. પછી છે રાણીજી, જો પંખીઓ ખાઈ ગયેલ ન હોત તો આનાથી બમણી કેરીઓ હોત. એટલે કહે છે માળી રાણીજીને કે રાણીજી, જો પંખીઓ કેરી ખાઈ ગયેલ ન હોત તો આનાથી બમણી કેરીઓ હોત. નેક્સ્ટ છે, શું કહ્યું તમે? એટલે રાણીજી કહે છે, શું કહ્યું તમે? પંખીઓ કેરી ખાઈ ગયા, તમે પંખીઓને કેમ બગીચામાં આવવા દીધા? એટલે રાણીને ક્વેશ્ચન કરે છે, પંખીઓ કેરી ખાઈ ગયા તો તમે કેમ એમને બગીચામાં આવવા દીધા? પછી માળી કહે છે, મને માફ કરો, હું એક પણ પંખી બગીચામાં આવવા નહીં દઉં. એટલે માળી તેની પાસે માફી માંગે છે. ગયા વર્ષ કરતા ઓછી કેરીઓ છે, તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ન રોક્યા? એટલે રાણી કહે છે કે ગયા વર્ષ કરતા ઓછી કેરીઓ છે, કેમ કે તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ન રોક્યા? પછી રાણીજી, મેં તમને રોક્યા હતા, મેં એક પંખી આવવા દીધું ન હતું, પરંતુ આ વર્ષે કીડાઓ કેરી ખાઈ ગયા. એટલે કહે છે રાણીજી, મેં તમને રોક્યા હતા, એટલે કે મેં એક પણ પંખી આવવા દીધું ન હતું, પરંતુ આ વર્ષે બધા કીડાઓ છે કેરીઓ ખાઈ ગયા. જો ત્યાં પંખીઓ હોત તો તેઓ કીડાઓને ખાઈ જાત અને આપણી બધી કેરીઓ ગુમાવી પડત નહીં. પછી રાણીજી શું કહે છે કે જો ત્યાં પંખીઓ હોત તો તે બધા કીડાઓને ખાઈ જાત અને આપણી આટલી બધી કેરીઓ ગુમાવી પડત નહીં. તો આ રીતે રાણી અને માળી વચ્ચે જે વાર્તાલાપ થાય છે, એટલે કે જે વાતચીત થાય છે, આપણે અહીં આપેલો છે, જે તમારે પણ રીડ કરવાનું છે, રાઈટ? તો આજે આપણે ચેપ્ટર નંબર 19 આપણા સાથે છે, ચેપ્ટર અહીં કમ્પ્લીટ થાય છે અને સેશન 1 ને પણ અહીં કમ્પ્લીટ કરીએ છીએ. અગેન દીદી હોમવર્ક છે, રિપીટ કરે છે કે તમને જે PDF મળે છે એમાં તમારે ભાગ 2 ની સ્પર્ધે પોથી નથી લેવાની, રાઈટ? તમને જે PDF મળે છે એમાં MCQs છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે અને જોડતા જોડ એ બધા તમારે ખાલી રીડ કરવાના છે. એટલે કે તમે એની પ્રિન્ટ પણ લઈ શકો છો, અધરવાઇઝ એમાંથી જ રીડ કરી શકો છો. અને એક બે વાક્યમાં પ્રશ્નના જવાબ લખો, એ જે ક્વેશ્ચન છે એ તમે તમારી CW બુકમાં લખવાનો છે. ઓકે, એટલે કે એક બે વાક્યના પ્રશ્ન જવાબ છે એને તમારે તમારી CW બુકમાં લખવાના છે, રાઈટ? ઉપર તમે નોટ પણ આપેલી છે કે એક બે વાક્યના પ્રશ્ન જવાબ તમારી CW બુકમાં લખવાના છે, રાઈટ? તો હવે આજે આપણે આ ચેપ્ટરને અહીં કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમને પણ બધાને સમજાઈ ગયું હશે અને હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર